માણાને જનાવર કહી ને તો ન ગમે, પણ એને એમ કહી ને કે તું તો સિંહ જેવો છો, તો કે ઈ તો આપણે તો સિંહ જ હોય ને. સ્કૂલ ચાલુ હતી ને, એ બપોરે 12:05 થઈ, ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્યએ બધાને બોલાવ્યા કે એટલે ક્યાં ભાગો છો? કે સર આમાં અમારો વાંક નથી. ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. એક બાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગઈ કે સાહેબ મારા પતિ 2 દિવસ થી ઘરે નથી આવ્યો. સાહેબ કે તો તમે 2 દિવસ સુધી કર્યું હું? કે કઈ નહીં, કાલે જો મગભાત બનાવ્યા હતા આજે વળી ખીચડી મૂકીને આવી છું, અંજ વાળી પોતાના ઘરનું કામ કરું. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? પતિ કે ઇતની શક્તિ હમે દેને દાતા. એક વાત તમને પૂછવી હતી કે જેને બધા દાંત સિરામિક ના નખાવ્યા હોય ઈ કોલગેટ ની જગ્યાએ હર્પિક વાપરી શકે? એક ભાઈ મને કે બધા કામ કરીને થાકી ગયો, હવે એવું કઈક કામ બતાવો કે એમાં બળ બીજા કરે અને પૈસા આપણને મળે. તો મેં કીધું સુલભ શૌચાલય ખોલી નાખ. માયની દીકરીને ફોન કર્યો કે કેમ બેટા રડે છે, સાસરામાં કઈ દુઃખ છે? ઓલી કે મમ્મી કેવો પતિ ગોતી દીધો છે, બાજુની મજા જ નથી આવતી, ઊંચા અવાજે બોલવા માંડું તો સામેથી સોરી સોરી કહેવા માંડે છે, આમાં મારીને ઘગલાવા કેમ, અને મારા બાજવાના મૂળ નું એ ધ્યાન કોણ રાખશે? સ્પર્ધામાં શરત લાગી હતી કે ખુશીને 3 શબ્દોમાં વ્યક્ત કરો. મેં લખ્યું કે પત્ની પિયર ગઈ. તમે વિશ્વાસ નહીં કરો સાહેબ, સ્પર્ધકો મને ઊંચકીને સ્ટેજ સુધી લઈ ગયા અને બેન્ડ બાજા અરે વાતે ગાતે ઘર સુધી મૂકી ગયા. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. જો ગાડીમાંથી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે? પત્ની ઘર કી રાની કરતી અપની મન માની હે, કામ બતાવોગે તો ચીડ જાયેગી, શોપિંગ કરવાઓગે તો ખીલ જાયેગી. આઈડીમાં મસ્તીનો ફોટો જોઈ હાંજુદીમાં 100 મેસેજ કરી માંડીને મનાવી, ત્યાં એનો મેસેજ આવ્યો કે ભાઈ ખોટી મહેનત રહેવા દે, હું છોકરો જ છું. જે લોકોને આપણે ઝેર જેવા લાગી છીએ ઈ કે આપણને ગુલાબજાંબુ જેવા લાગે? તમે મોબાઈલમાં શું જોવો છો ઈ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢી કાઢીને જોવા માંડે ને, તો નોટપેડ ખોલો અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ત્યાંથી ન દેખાતું હોય તો અહીંયા આવીને ખોળામાં બેસી જા. પત્નીને મનાવી બહુ જ મુશ્કેલ હોય છે, કારણ કે એને ખબર નથી હોતી કે રિહાણી છે શેનાથી. આજે 50-60 હેડકી એકારે આવી ગઈ. મેં કીધું તું યાદ કરજે, ગોખવા બેસી ગઈ લાગે. છોકરો એના પપ્પા ને કે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કે તું મને હેરાન કર, માં તારા મમ્મી ને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. હમણાં અડદિયા ફ્લેવર ની અગરબત્તી લઈ આવ્યો, એટલે શું કે આજુબાજુ વાળાને લાગે કે શિયાળામાં આ મારા બેટા રોજ સવારે અડદિયા દાબે. પતિ એની રિસામણી બેઠેલી પત્ની દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. ઘરે બેઠા પૈસા ડબલ કરવાની રીત, પૈસાને અરીસાની સામે રાખી દો. આ વખતે ઉત્તરાયણમાં આપણું એક જ સપનું છે, હેલિકોપ્ટર લઈને બધાની પતંગ લૂંટવા જવું છે. પત્ની પતિને કહે છેલે મેં ગોતી જ લીધું, તો પતિ કહે શું? કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કહે સમજો નહીં? તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું.
આ ચશ્મા વાળા લોકોની ઇજ્જત કરો સાહેબ, એ તમને સારી રીતે જોવા માટે પૈસા ખર્ચે છે. વોટ્સઅપ નો જમાનો છે એટલે છોકરીઓ બ્લોક કરે છે, પણ હજી કદાચ જો ચિઠ્ઠીનો જમાનો હોત ને તો આ છોકરીઓ કબૂતરા જ મારી નાખત. અમને લગ્નનો ડર નથી લાગતો સાહેબ, વાસણ અને કચરા પોતાનો ડર લાગે. પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય. કે જો હમણાં જયશ્રીનો વર આવ્યો હતો. નસીબનું કોઈ છીનવી નથી શકતું સાહેબ. મહિલાઓ જે બટેટા ખરીદતી વખતે ખરાબ બટેટા તારવી નાખે છે ને, એ જ બટેટા એને પાણીપુરી સ્વરૂપે પાછા મળે છે. મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું કે 40-50 હજાર થી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે? ઇકિતન લો બેટરી. અમુક લોકોના નંબર તો એટલા માટે સેવ રાખ્યા છે કે કદાચ ફોન આવી જાય ને તો ખબર પડે કે આનો ફોન ઉપાડવાનો નથી. ગુજરાતમાં ના પાડવાની રીતો પાકું નથી, નક્કી નથી કેતો. એવું હોય તો પછી ફોન કરજે ને, ઘરે પૂછવું પડશે. લગભગ તો ઘરે ના જ પાડશે તો જોયું જાય હાલ ને. વહેલી સવારમાં થતો જાદુ કે સવારે 6 વાગે ઉઠો, પછી એક બગાસું ખાવ, પછી 5 મિનિટ ખાલી ઓઢીને સુઈ જાવ, 5 મિનિટ પછી ઉઠો, ઘડિયાળમાં જોવો સવારના 9 વાગ્યા હોય. છોકરાઓને સમજાવતા સમજાવતા થાકી ગયો કે તમારા મમ્મીની બેનપણી ઈ માસી કહેવાય, ફઈ નહીં.